નવા વર્ષની ઉજવણીના ભાગરૂપે આજે જે પ્રમાણે આપણે વાત કરી કે ઠેર ઠેર અનેક પ્રકારનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ક્યાંક સ્નેહમિલનનું આયોજન કરાઈ રહ્યું છે તો ક્યાંક અન્નકૂટ મહોત્સવનું પણ આયોજન કરાઈ રહ્યું છે. જી હા, સાબરકાંઠાના અક્ષય પુરુષોત્તમ સ્વામિનારાયણ હિંમતનગર મંદિર ખાતે નવા વર્ષની ઉજવણીના ભાગરૂપે હરિભક્તો માટે ખાસ અન્નકૂટ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અન્નકૂટમાં 1100થી વધુ વિવિધ વાનગીઓ મૂકવામાં આવી હતી, જેમાં વિવિધ પ્રકારની જે અલગ અલગ વાનગીઓ છે એમાં મીઠાઈ, બિસ્કીટ, ફરસાણ, કેક, શાકભાજીનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. આ તમામ વાનગીઓ બાદમાં હરિભક્તો અને મંદિરના સંતો દ્વારા શુદ્ધ ઘી અને શુદ્ધ રીતે બનાવવામાં આવી હતી, જેનું પછીથી વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આજે BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર હિંમતનગર ખાતે અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું છે, જેની અંદર 1000થી વધુ વાનગી ઠાકોરજી આગળ ધરાવવામાં આવી છે અને આ ભવ્યાતિ ભવ્ય અન્નકૂટ મહોત્સવનો હજારો હરિભક્તો આજે લાભ લઈ રહ્યા છે. માત્ર અન્નકૂટ જ નહીં, આ સાથે ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજના જીવનસૂત્ર બીજાના ભલામાં આપણું ભલું, બીજાના સુખમાં આપણું સુખ અને બીજાના ઉત્કર્ષમાં આપણો ઉત્કર્ષ, એ સૂત્રને પ્રદર્શિત કરતું એક સુંદર પ્રદર્શન અહીં યોજવામાં આવેલું છે, જેનો ભાવિક ભક્તો લાભ લઈ રહ્યા છે. આ પ્રદર્શનની અંદર ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજના જીવનના અગત્યના પ્રસંગોને વર્ણવવામાં આવ્યા છે. આ પ્રદર્શન અને અન્નકૂટના દર્શન આજે સવારથી લઈ અને સાંજે 7 વાગ્યા સુધી સૌ ભાવિક ભક્તો માટે ખુલ્લા રહેશે, તો સૌ આનો લાભ લે એ નમ્ર વિનંતી. સૌને જય સ્વામિનારાયણ. ઘનશ્યામ મિસ્ત્રી, હિંમતનગર. જે પ્રમાણે નવા વર્ષની અને દિવાળીની ઉજવણી કરવામાં આવી રહી છે આપણા ગુજરાતીઓમાં, એ પ્રમાણે રાજકીય નેતાઓ પણ હવે આગળ આવીને આ જે તહેવાર છે એની ધામધૂમથી ઉજવણી કરી રહ્યા છે અને સામાન્ય જનતાની વચ્ચે આવીને એકબીજાને નવા વર્ષની શુભેચ્છાઓ પણ આપી રહ્યા છે. આઈજે જાડેજા, જેઓ ધાંગધ્રામાં એક ગુજરાત પ્રદેશના ઉપાધ્યક્ષ છે, આઈકે જાડેજા, તેમણે ધાંગધ્રામાં એક સ્નેહમિલનનું આયોજન કર્યું હતું અને આ સ્નેહમિલનના કાર્યક્રમમાં તેમણે નવા વર્ષની શુભેચ્છાની આપ લે કરીને સામાન્ય જનતા સાથે મુલાકાત પણ કરી હતી. ઉલ્લેખનીય છે કે આજે એટલે કે બેસતા વર્ષના દિવસે આઈકે જાડેજા શ્રીએ ધાંગધ્રામાં એક સ્નેહમિલનનું આયોજન કર્યું હતું, જેમાં સમાજના અનેક અને ખાસ કરીને સાબરકાંઠાના અનેક નાગરિકોએ ઉપસ્થિતિ નોંધાવી હતી. દિવાળીનો અને નવા વર્ષનો તહેવાર હોય એટલે સ્વાભાવિક છે કે એક આ સાંસ્કૃતિક તહેવાર સાથે અનેક સંસ્કૃતિઓ અનેક પરંપરાઓ પણ જોડાયેલી હોય છે. વાત કરીએ આપણે મહીસાગરની તો સમગ્ર દેશમાં જે રીતે જુદી જુદી રીતે દિવાળીની ઉજવણી કરવામાં આવે છે એ જ પ્રમાણે મહીસાગર જિલ્લામાં પણ જૂની જ પરંપરા મુજબ દિવાળી ઉજવવામાં આવે છે, એટલે કે અહીં મેર મૈયરા કાઢીને દિવાળીના પર્વની ઉજવણી કરવામાં આવે છે. પ્રાચીન કાળથી મેર મૈયરા પ્રથા ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં હજુ પણ જળવાયેલી જોવા મળે છે, પરંતુ જેમ જેમ સમય બદલાતો ગયો છે તેમ તેમ મૈયરા પણ બદલાતા ગયા છે અને હવે આધુનિક રૂપરંગમાં બજારમાં જુદી જ પ્રકારના મૈયરાઓ મળી રહ્યા છે. આજના આ જે મૈયરા પ્રસંગનું જે અત્યારે જે લોક સાહિત્ય જુઓ કે ધાર્મિક બાબતે જુઓ તેની પછાડી એટલી બધી દંતકથાઓ સમાયેલી છે કે જે ઇન્દ્ર ભગવાનનું આપણે એક લઈએ કે એમણે અનરાધાર વરસાદ વરસાવ્યો ત્યારે કૃષ્ણ ભગવાને ગોવર્ધન પર્વ એટલી આંગળી ઊંચકી અને જે કંઈ ગુવાળિયાઓને બચાયા, ત્યારથી જે સાંઠાનો હતો જે શેરડીના સાંઠા અને એ જે શેરડીના સાંઠા અત્યારે આપણે એને આપણે કહીએ છીએ મૈયરૈયું. સાથે સાથે શ્રી રામચંદ્રજી ભગવાને પણ જે આપણે જે લંકાની અંદર જે રાવણનું પાપનો નાશ કરી અને એનું જે દહન કરીને જ્યારે પરત અયોધ્યાજી ફર્યા ત્યારે પણ એ સમયે પણ જે અયોધ્યાવાસીઓ જે દિવાળીની જે ઉજવણી કરી હતી એની સાથે પણ જે આ
દિવાળીનું અને આ મિરૈયાનું જે મહત્વ જે જળવાયેલું છે એની સાથે ખૂબ જ સંકળાયેલું છે. મિરૈયાની મસાલ આપણે સામાન્ય ભાષામાં કહીએ તો આલ દિવાળી, કાલ દિવાળી અને એવા એવા પારંપરિક શબ્દો અંદર સાથે જોડાયેલા છે. એટલે એની સાથે સાથે આપણો સમાજ અને જે એ મસાલની અંદર જે એકતા દેખાય છે, સાચો વિજય જે દેખાય છે એ જ એની અંદર ખાસ સમાયેલું છે. અને આપણો સમાજ, આપણો ગુજરાત અને આપણો ભારત દેશ એની અંદર જે સાચી રીતના જે અંદર સમાયેલો રહે એ જ ખાસ ખાસ બધાને ખૂબ. સામાન્ય નાગરિકોને જ્યારે આપણે વાત કરતા હોઈએ કોઈ તહેવારની, ત્યારે તહેવારની ઉજવણી તેઓ ધામધૂમથી કરતા જ હોય છે, પણ સાથે સાથે છેલ્લા કેટલાક દિવસના સમાચારો પર આપણે નજર કરીએ તો પેટ્રોલ, ડીઝલ, શાકભાજીના પણ ભાવ જે વધી રહ્યા છે એણે લોકોની ચિંતામાં વધારો કર્યો છે. અને આ સમાચારોને પણ જો આપણે નકારીએ તો એમ કહી શકાય કે મોંઘવારીને બાજુમાં મૂકીને પંચમહાલના નાગરિકોએ મન મૂકીને આ નવા વર્ષે વાહનોની ખરીદી કરી હતી. જી હા, ગુરુવારે એટલે કે દિવાળીના દિવસે અને શુક્રવારે એટલે કે નવા વર્ષના દિવસે પંચમહાલના ગુરુકૃપા સહિતના ફોર વ્હીલર અને ટુ વ્હીલરના વાહનોના શોરૂમમાં ભરપૂર માત્રામાં આ જે વાહનો છે એની ખરીદી કરવામાં આવી હતી અને ખરીદદારો પણ મન મૂકીને આ ખરીદી કરવા માટે પહોંચી ગયા હતા. દિવાળીમાં જે પ્રમાણે મોટા વડીલો નાના બાળકોને ભેટ આપતા હોય છે એ પ્રમાણે આ વખતે પણ સ્કૂલના છાત્રોને એટલે કે સ્કૂલના જે વિદ્યાર્થીઓ છે તેમને એક ભેટ આપવામાં આવી છે. આ દિવાળી નિમિત્તે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ પોતે આ ભેટની જાહેરાત કરી છે. ભેટ એ છે કે SSCમાં ગ્રેસિંગ સાથે પાસ થયેલા વિદ્યાર્થીઓને હવે ડિપ્લોમા કોર્સમાં પ્રવેશ મળી શકશે અને પ્રવેશ પ્રક્રિયાનો સમય લંબાવાયો હોવાથી ગ્રેસિંગવાળા વિદ્યાર્થીઓ પણ આ કોર્સમાં પ્રવેશ કરી શકશે. હમણાં જ ફોર્મ ભરવાની મુદતનો વધારો કર્યો છે. SSCમાં ગ્રેસિંગ માર્ક સાથે પાસ થયેલા વિદ્યાર્થીઓ હજારો હજારો વિદ્યાર્થીઓ છે, ત્યારે લગભગ 30,000થી પણ વધારે વિદ્યાર્થીઓ અને એટલી લગભગ રાજ્યમાં સીટો ખાલી પણ છે, ત્યારે પોલિટેકનિકલ સબ્જેક્ટની અંદર એ વિદ્યાર્થીઓ જઈ શકે, પોતાનું ભવિષ્ય બનાવી શકે એના માટે રાજ્યની સરકારે માનનીય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન નીચે મારા વિભાગે અમે નિર્ણય કર્યો છે. હવેથી એ વિદ્યાર્થીઓ પણ પોલિટેકનિકલમાં પ્રવેશ પામી શકે એ માટે એ યોગ્ય ગણાશે. 2016થી આ બંધ થયેલો, અમે આ નિર્ણય લીધો છે કે વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે આજે સરસ દિવસ છે ત્યારે હજારો હજારો વિદ્યાર્થીઓ એ પોલિટેકનિકલની અંદર પ્રવેશ મેળવી શકશે. હું વિદ્યાર્થીઓને વિનંતી કરું છું કે એમના ફોર્મ ભરવાની બધી તારીખ વધી છે ત્યારે સમયસર ફોર્મ ભરીને પોતાનું ભવિષ્ય અને ઉજ્જવળ કારકિર્દી. નવા વર્ષની ઉજવણી બાદ હવે વાત કરીએ NCBની બહુ ચર્ચિત જે કેસ છે આર્યન ખાનનો એની વાત કરીએ તો આજે એટલે કે નવા વર્ષના દિવસે મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ કેસમાં સુપરસ્ટાર આર્યન ખાનનો પુત્ર NCB સમક્ષ હાજર થયો હતો. વાસ્તવમાં 23 વર્ષીય આર્યનને જામીન તો મળી ગયા હતા, પણ એ જામીન આપતી વખતે મુંબઈ હાઈકોર્ટ દ્વારા દર શુક્રવારે 11 થી 2 વાગ્યાની વચ્ચે તપાસ એજન્સી સમક્ષ હાજર થવાની એક શરત મૂકવામાં આવી હતી અને એ શરત મુજબ જ આર્યન ખાન આજે NCB સમક્ષ હાજર થયો હતો. આ સાથે સમાચારોનો સિલસિલા જે છે એ આપણે એને અહીં વિરામ આપીએ છીએ. વધુ સમાચાર માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. अमूल फ्रेश फ्रेश क्रीम सरप्राइज तैयार है, शेफ जो हाजिर है, फ्रूट सैलेड फॉर यू एंड डेजर्ट्स टू, 'cause आई लव यू. 1, 2, 3 अमूल फ्रेश फ्रेश क्रीम. क्या है सक्सेस? चमकती फ्लैशलाइट्स, हर पल फैंस की बढ़ती तादाद या फिर लंबी गाड़ियों में खुद से कोई बात? मैंने तो टेस्ट किया.